પાકના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. સવારે તડકો નીકળ્યા બાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. વરસાદના કારણે ટ્રાફિક જામ પણ થયું. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. સુરત એપીએમસી ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રમણ જાની છે. એપીએમસીના ચેરમેન જેઓએ ડિરેક્ટોરેટે ગાંધીનગરમાં દરખાસ્ત રજૂ કરી કાર્યભારમાં પારદર્શિકતાનો ડિરેક્ટોરેટે આક્ષેપ કર્યો છે. 14 પૈકી 10 12 ડિરેક્ટરોની દરખાસ્તમાં સહી પણ કરવામાં આવી છે. એપીએમસીના ચેરમેન સામે ડિરેક્ટરોએ આ બળવો કર્યો છે. સુરત એ વાત કે જ્યાં ડિરેક્ટરોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે, જેમાં 14 માંથી 10 થી 12 ડિરેક્ટરોની દરખાસ્તમાં સહી પણ કરવામાં આવી. અને આ રાજકોટમાં રાશનનું કૌભાંડ સામે આવ્યું છે. મફત અપાતું સરકારી અનાજ 6 મહિનાથી કાળા બજારમાં જતું હતું, પણ સાણાનગરમાં આ જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે તંત્રે રેડ પાડી અને આ રેડમાં 8,600 કિલો ઘઉં અને 2,800 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો. મિલ્ખાના કૌભાંડકારના જણાવ્યા પ્રમાણે ₹5 થી 11 લાખના જથ્થાના સ્થગિત બજાર ભાવ પણ વધુ છે, જ્યારે ગોદામ ભાડે રાખી આરોપી રાશનનું કૌભાંડ આચરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હની ટ્રેપ કરતી ગેંગ પણ પાટણ એલસીબીનો સકંજો છે. હારીજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આ ગેંગે હની ટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. ફરિયાદીનો અયોગ્ય વિડીયો બનાવી આરોપીઓએ બ્લેકમેલ કરી 10 લાખની માંગ કરી હતી. અત્યાર સુધી આ ગેંગે ફરિયાદી પાસેથી 5 લાખ ખંખી રહ્યા છે. રાધનપુરની 2 યુવતી અને 2 યુવકોની પાટણ એલસીબી અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3,37,000થી વધારેની રોકડ મુદ્દામાલ રિકવર કર્યો છે. તો જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક 30 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ બની ગયા બાદ પણ ઉદઘાટનની રાહમાં છે. અને આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ નહીં થતાં લોકોની અલગ રસ્તેથી ડાયવર્ઝન થઈ અને પસાર થવું પડે છે અને અનેક વખત ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાયા છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે બ્રિજ બનાવ્યો, પરંતુ આ સુવિધા દુવિધા બની ગઈ છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જામનગરની અંદર 30 કરોડના ખર્ચે બનાવાયેલો દિગ્જામ સર્કલ પાસેનો ઓવરબ્રિજ ઉદઘાટનની રાહ જોઈ રહ્યો છે, લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે. 2.5 વર્ષ જેટલું વાણું વહી ગયું ને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, આ ઓવરબ્રિજ પણ હાલ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. 550 મીટરની જે આ લંબાઈ ધરાવતો ઓવરબ્રિજ છે, રેલવે ઓવરબ્રિજ છે, એ કેટલાય સમયથી બંધ પડ્યો છે. અહીંથી લોકોને અન્ય રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે જે રસ્તા ઉપરથી પસાર થવું પણ લોહીલું બની રહ્યું છે. જે પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્યો છે એ પણ સર્જાઈ રહ્યા છે. 30 કરોડ તો ખર્ચાઈ ગયા, 24 કરોડ રૂપિયા મહાનગરપાલિકા અને 6 કરોડ રૂપિયા રેલવેના મળીને કુલ 30 કરોડના ખર્ચા બનાવાયેલો આ ઓવરબ્રિજ હાલ પણ ઉદઘાટનની રાહમાં છે. રાજ્ય સરકાર દ્વારા ફાટક મુક્ત ગુજરાત બનાવવાના ભાગરૂપે જામનગરમાં પણ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. અહીંથી જે પ્રકારે વાત કરવામાં આવે, એરફોર્સ અને દિગ્જામ મિલ તરફ જે જતો આ રસ્તો છે, મુખ્ય રસ્તો છે, આ રસ્તો બંધ છે. દિશા તરફ પણ અહીંથી જવાય છે ત્યારે આ રસ્તો ક્યારે ખુલે છે તેના માટે શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. એક તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે અને ખૂબ 2.5 કિલોમીટર જેટલો લાંબો જે રસ્તો છે તે પસાર કરીને લોકોને પસાર થવું પડે છે, ત્યારે નેતાઓ ક્યારે આ બ્રિજનું લોકાર્પણ કરશે તેની રાહ જોવાઈ રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ડાંગના ચિરાપાડા ગામના યુવકે કાળા પથ્થર ડુંગર પર 5,550 મીટર ઉપર ચડી ડાંગનું નામ રોશન કર્યું છે. ભુવાનભાઈ જયરામભાઈ રાઠોડે ઊંચાઈ પર ચડી ડાંગ સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. યુવકે 5,550 મીટરની ઊંચાઈએ ચડી દેશનો ત્રિરંગો લહેરાવ્યો છે. તો રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ વરસે છે, પરંતુ ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાતી હતી.
आजादी आटला वर्षो वीत्या बाद पण आ विस्तारना लोकोने उनाळामां एक बेड़ू पीवानुं पाणी माटे रझळपाट करवो पड़तो हतो, परंतु हवे प्रधानमंत्री नरेन्द्र मोदीए एस्ट्रोल योजनानुं लोकार्पण कर्या बाद आजादी बाद प्रथम वखत आ पहाड़ी विस्तारमां नळ द्वारा घरे घरे सुधी पाणी पहोंचाड़वामां आव्युं छे अने आथी आ विस्तारना हजारों गरीब आदिवासी परिवारोना चेहरा पर खुशी छवायेली जोवा मळी रही छे। पानी में बपोरे ढोर ने पावा हारू ले जाम पसी पानी ले आऊं तांबी कपड़ा धोवा जाऊँ नाय भी तां जाऊँ पानी केटलू लावानू पर माथा पर मूकीने पसी घेर लीपानू पानी लावानू बहुत तकलीफ थी। अत्यारे छे ने घर सरकारे आप्यू घर बैठे पानी तो अत्यारे जरा तकलीफ अमने असू से એટલે પાણી શોધવા જવા પડતું તો હમણાં આંગણે જ પાણી છે, આંગણામાં સરકારે આપ્યું છે એટલે બહુ જ સારું। પહેલા પાણીની ખૂબ જ તકલીફ હતી, પાણી દૂર દૂર લઈ જવું પડતું હતું, હવે નળનું પાણી આવે એટલે ખૂબ જ સારું છે। લગભગ તો પાણીના વલખા માટે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગે બહેનોને ઉઠવા પડતું હતું, તે હવે 99 ટકા સોલ્વ થઈ ગયો છે, એ માટે અમે સરકારના ખૂબ જ આભારી છીએ। અત્યારે જે મોદી સાહેબે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના જે અમલમાં આવી છે અને મોદી સાહેબે ઉદ્ઘાટન પણ કરી દીધું છે અને ઘરે ઘર નળ સુધી પાણી પહોંચે છે, એ બદલ અમે સરકારને ખૂબ જ આભારી માનીએ છીએ। અત્યારે પાણીની અત્યારે અસ્ટોલ જૂથ યોજનાથી લોકોને સારું છે અને મેં મહિનામાં એકદમ કૂવા બોર બધું સુકાઈ જતું, અત્યારે સરકારની યોજના સારી છે અને લોકોને ઘર ઘર સુધી પાણી નળથી પહોંચાડે એ માટે અમે સરકારને આભારી છીએ। પહેલાં લોકો સવારે વહેલા જઈને લાઇનમાં રહેતા, કશે પાણી ભરવા કૂવા લાઇન લગાઈને લગાવતી, અત્યારે નળ છે એના લીધે લોકોને તદ્દન સારું, ઘરે જ નળ આવી ગયા એનાથી લોકો ખુશ છે અને સારું છે, સરકારને આભારી માનીએ છીએ। અમારે જે કપડા તાલુકાને જે પાણીની સમસ્યા ઘણી હતી, જે એપ્રિલ મે મહિના સુધી 2 મહિના પાણી ખૂટી જતો, મહિલા લોકો જે રાતના 2 થી 4 વાગે ઉઠીને પાણી ભરવા જતી હતી કૂવા પર, એ સમસ્યા જે મોદી સરકારે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં લાવ્યા અને ઘર ઘર જે નળ આપ્યા અને એ પાણી 100% પૂર્ણ થઈ ગયું છે અને એ લોકો એનાથી ખુશ છે અને એના સરકારે અમે આભારી છે। અમારા ગામની મુખ્ય સમસ્યા હતી પાણીની, જે 100% સમાધાન થઈ ગયું છે અને પહેલાં જે બહેનો દૂર દૂર સુધી પાણી લેવા જતી હતી તે આ જે એસ્ટ્રોલ યોજના આવી એના થકી સમસ્યા સંપૂર્ણ સોલ્વ થઈ ગઈ છે। આઝાદીના આટલા વર્ષો સુધી અનેક સરકારો આવી અને ગઈ, પરંતુ એક પણ સરકારે આ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારની તરસ છીપાવવા માટે કોઈ પ્રયાસો કર્યા ન હતા। આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા બાદ તેઓએ આ એસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને બાદ આ યોજનાનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। આમાં વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોની વર્ષોની તરસ છુપાતા લાભાર્થી આદિવાસીને હવે ઘરના આંગણે નળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, આથી લોકો સરકારનો આભાર માની રહ્યા છે।